कर्नाटक विधानसभानी आजे चूंटणी 224 पैकी 222 बैठकों माटे मतदान भाजप कांग्रेस अने जेडीएस वच्चे त्रिपांखियो जंग पीएम मोदीए भारे मतदान करवा करी अपील ગુજરાતના તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર અમદાવાદમાં 44 ડિગ્રી રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર 4 દિવસ હીટવેવની આગાહી રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચાલતા મેળામાં ટોય ટ્રેનમાં આવી જતા 3 વર્ષના બાળકનું મોત પરિવારના સંચાલકો સામે બેદરકારીનો આક્ષેપ બિટકોઇન કેસમાં નલિન કોટડિયા આજે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થાય તેવી શક્યતા માગેલી મુદત છતાં આ કોટડિયાનો કોઈ અત્તો પત્તો નથી જમીન વિકાસ નિગમના એમડી દિત્રોજાની કરોડોની 12 સંપત્તિ ટાંચમાં પત્નીના બેંક એકાઉન્ટમાંથી મળ્યા 1 કરોડથી વધુના વ્યવહારો મિલકતની જાણકારી સરકાર નહીં આપનાર 1000 ઉચ્ચ અધિકારીઓનો પગાર અટકાવાયો શોકોઝ નોટિસ ફટકારી પૂછાશે ખુલાસો સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત રૂપાણી આજે જશે પોરબંદરના બગવદર વોકળાને ઊંડું અને સ્વચ્છ કરવાની કામગીરીનો કરશે પ્રારંભ કર્ણાટકનો કોણ કણધાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક હું જનક મારી સાથે સંજીવની સંજીવની આજે કર્ણાટકમાં મતદાન છે તો આજે તમામ દેશની નજર કર્ણાટક પર છે અને ઝી 24 કલાક પણ આ સતત નજર રાખી રહ્યું છે અત્યાર સુધી શું અપડેટ છે 224 બેઠકો પર બેઠકો છે 222 બેઠકો પર મતદાન થવાનું છે બે બેઠક પર મતદાન નહીં થાય કારણ કે ઈવીએમ સાથે વીવીપેટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે જેમ ગુજરાતમાં વીવીપેટનો ઉપયોગ થયો કર્ણાટકમાં પણ વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે ભાજપ કોંગ્રેસ પછી આર પારનો જંગ છે 4,69,00,000 જેટલા મતદારો છે 2,656 ઉમેદવારો છે 2013માં કોંગ્રેસ અહીંયા જીતી હતી 122 સીટ સાથે મતલબ કે 113 સીટ જોઈએ ક્લિયર મેજોરિટી માટે 122 સીટ કોંગ્રેસ હાથમાંથી ભાજપ જેડીએસ 40-40 બેઠકો જીતી હતી 15 મેના રોજ આ પરિણામ પણ આવી જવાનું છે કર્ણાટકમાં ગત રાતથી જ વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે મતદાન પર પણ અસર થઈ શકે છે આ એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક બાબત આવી સામે આવી રહી છે પરંતુ હાલમાં જે સામે આવી રહ્યું છે સમાચાર વરસાદમાંથી રાહત મળી છે અને મતદાન થવા જઈ રહ્યું છે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે હવે આપ જુઓ કર્ણાટકની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ છવાયેલા રહ્યા તો એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો રેશનાલિસ્ટોની હત્યાના મામલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કોંગ્રેસ સરકારી રાજ્યનો અલગ ધ્વજ રચતા કન્નડ ઓળખનો મુદ્દો ઉગ્ર બન્યો હતો લિંગાયત વીરાશ્યવાને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની વાત થઈ રાજ્યમાં પાણીની અછતનો અત્યંત ગંભીર મુદ્દો છે આ ઉપરાંત ભ્રષ્ટાચાર સિદ્ધરમૈયા સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા છે આપ જુઓ કે કર્ણાટકના રાજકારણમાં મઠોની રાજનીતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે મઠની રાજનીતિ અલગ અલગ મઠ હોય છે આપ જુઓ કે અસંખ્ય મઠો છે 600 મઠ છે 3 સમુદાય પર મદાર છે તો આ એક મહત્વપૂર્ણ છે નેતા સમુદાય મઠ અને સીટ કર્ણાટકની રાજનીતિમાં આ બાબત સૌથી મહત્વપૂર્ણ હોય છે તો આપ જુઓ કે સિદ્ધારમૈયા અને યેદુરપ્પા અને દેવગૌડા આ ત્રણે કર્ણાટકમાં ખૂબ જ મોટું વજૂદ ધરાવે છે અને સિદ્ધારમૈયા અને યેદુરપ્પા સિદ્ધારમૈયા કોંગ્રેસ યેદુરપ્પા ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર છે આપ જો કે સિદ્ધારમૈયા છે કુરબા સમુદાયમાંથી આવે છે જ્યારે યેદુરપ્પા લિંગાયત સમુદાયમાંથી આવે છે તો યેદુરપ્પા ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે લિંગાયત સમુદાયનો મોટો ચહેરો લિંગાયત સમુદાયની લગભગ 100 સીટો પર અસર કર્ણાટકમાં જોવામાં આવતી હોય છે આપ જુઓ કે લિંગાયત સમુદાય ખૂબ જ મોટો સમુદાય છે અહીંયા અને આપ જુઓ કે 400 મઠ લિંગાયત સમુદાય સાથે જોડાયેલા છે કર્ણાટકમાં આપ જાઓ તો મઠની રાજનીતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતી હોય છે અને એટલા જ માટે યેદુરપ્પા
2013માં આપણે એ પણ યાદ આપી દઉં કે 2013માં જ્યારે કર્ણાટકની ચૂંટણી થઈ, ભાજપના મુખ્યમંત્રી હતા, ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો, ભાજપ સાથે છેડો પાડ્યો, ફરીથી કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી, ભાજપમાં ફરીથી તેઓ જોડાયા અને ફરીથી તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તો કર્ણાટક ખૂબ જ મહત્વપૂર્ણ, આ એક એવું રાજ્ય છે સંજીવની, એક મહત્વપૂર્ણ બાબત છે કે કોંગ્રેસ પાસે સૌથી મોટું રાજ્ય છે. બાકી જો કોંગ્રેસની અહીંયા હાર થાય છે તો કોંગ્રેસના સુપડા દેશમાંથી સાફ થઈ ગયા લગભગ, સમજી લેવું. કારણ કે આ એક જ એવું મોટું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસ પાસે સત્તા છે અને જે ઓપિનિયન્સ પોલ પણ સામે આવે છે એમાં મોટા ભાગે ત્રિશંકુ સરકાર બનતી જોવા મળી રહી છે, પરંતુ નંબર વન પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરી રહ્યું હોય તેવા સંકેત પણ સામે આવ્યા. પરંતુ આપ જુઓ કે ખૂબ જ મહત્વપૂર્ણ આ મતદાન થવા જઈ રહ્યું છે. તો કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે ત્યારે પીએમ મોદીએ ભારે મતદાન કરવા માટે પણ મતદારોને અપીલ કરી છે. ટ્વીટ કરી અને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા માટે પીએમએ જણાવ્યું. 50,000 margin and entire state is supporting Bharatiya Janata Party. As I told you long back, we are going to win minimum 145 to 150 seats. 15th evening I will go and meet Prime Minister and also Amit Shahbhai, and I will request them to come to swearing in ceremony on most probably 17th evening or afternoon. ಈಗ ತಾನೆ ವೋಟ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇನೆ. ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭಾ ಚೂಂಟಣಿ છે, આપને પણ સંજીવ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે ઉલટું આવી છે અહીંયા સ્થિતિ. કર્ણાટકમાં જેની સરકાર બને છે, દિલ્હીમાં એની સરકાર હોતી નથી. તો જુઓ કે ઇતિહાસ પણ આપ જુઓ કે 2013માં કેન્દ્રમાં 2014થી ભાજપ સરકાર છે તો અહીંયા કોંગ્રેસની સરકાર, 2008માં કોંગ્રેસની સરકાર હતી તો ભાજપની ત્યાં સરકાર હતી. આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. તો આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જેમાં પીએમ મોદીએ ભારે મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી છે. ટ્વીટ કરી અને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. પીએમએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે લોકતંત્રના આ ઉત્સવમાં તમામ લોકો ભાગ લે. તો લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા માટે અને સાથે જ યુવાનોને પણ વોટિંગ કરવા માટે અપીલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 224 પૈકી 222 બેઠકો માટે આજે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે પીએમએ પણ તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. તો મઠની રાજનીતિ કર્ણાટકની ચૂંટણીમાં સૌથી વધારે અસરો છે. ત્રણ સમુદાય પર સૌથી નજર વધારે હોય છે અને ત્રણ સમુદાયનો દબદબો અહીંયા જોવા મળતો હોય છે. એક બેઠક પર આજે ભાજપના ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી રદ કરાઈ છે. તો આરઆર નગર વિધાનસભા બેઠક પર બનાવટી વોટર આઈડી મળવાના કારણે થનારી ચૂંટણી રદ પણ કરી દેવાઈ છે. 4,69,00,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં 2,654 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 645 ઉમેદવારો દાગી છે. બીજી તરફ 883 જેટલા ઉમેદવારો કરોડપતિ છે. સંજીવની એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ભારત દેશમાં સૌથી વધારે પૈસાદાર કોઈ ઉમેદવારો હોય તો આ કર્ણાટકમાં છે. આપ જો કે 850,000 વધારે કરોડપતિ ઉમેદવારો છે. મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા જડબેસેલા સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તો કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની દિગ્ગજ નેતાઓની ટીમ ઉતારી હતી, જેમાં સૌથી લોકપ્રિય ચહેરા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના કર્ણાટકમાં કુલ 21 રેલીઓ યોજી સ્થાનિક મુદ્દાઓ ગજવ્યા અને સમસ્યાના નિરાકરણના વાયદા પણ કર્યા હતા. પીએમ મોદીની રેલીથી ભાજપને આશા છે કે ભાજપ ચૂંટણી જ્વલંત વિજય મેળવશે. ખાસ કરીને ભાજપને ઉત્તર પશ્ચિમ કર્ણાટકમાં 20 જેટલી વધારે બેઠકો મળશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી લઈને મોટાભાગના ન્યૂઝ ચેનલ ઓપિનિયન પોલમાં કોંગ્રેસ ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરી શકે છે. સી પોલના ઓપિનિયન પોલમાં કોંગ્રેસને બહુમતી સાથે 118 થી 128 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપ 63 થી 73, જેડીએસ 29 થી 36, આ ત્રિકોણીય જંગ છે. ઇન્ડિયા ટુડે કાબીના ઓપિનિયન પોલમાં કોંગ્રેસને 92 થી 102 બેઠક, ભાજપને 78 થી 76, જેડીએસને 34 થી 47 સીટ. આ ઉપરાંત ટાઈમ્સ ઓફ પીએમઆરના ઓપિનિયન પોલમાં કોંગ્રેસને 91, ભાજપને 89, જેડીએસને 40. એટલે જેટલા પણ સંજીવની ઓપિનિયન પોલ છે એમાં નંબર વન પાર્ટી તરીકે કોંગ્રેસ આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું હંગ એસેમ્બલી બનશે ત્રિશંકુ? તો ત્રિશંકુ જો બનવા જાય તો જેડીએસ દેવગોડાની પાર્ટીનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ અહીંયા જોવામાં આવી શકે છે. ઓપિનિયન્સ પોલ શું કહી રહ્યા છે આપ જોઈ લો કે મોટા ભાગના જે તમામ ઓપિનિયન્સ છે નંબર વન પાર્ટી તરીકે કોંગ્રેસ કર્ણાટકમાં જોવામાં આવી છે. નંબર ટુ પર ભાજપ, કેટલીક જગ્યા ઉપર ત્રિશંકુ સરકારના સંકેતો જોવા મળી રહ્યા છે, જેમાં જેડીએસ પાસે સત્તાની ચાવી રહી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હુકમ દેખો જેડીએસ પાસે રહે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. પરંતુ સી ફોર કોંગ્રેસ 118 થી 128, મતલબ કે સ્પષ્ટ બહુમતી મેળવી લેશે. સી ફોરમાં એક પછી એક નેતાઓ મતદાન કરવા આવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને કર્ણાટકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. સંજીવની આપણે જોઈ શકીએ છીએ વરસાદી માહોલ છે, પરંતુ લોકો વોટ માટે આવી રહ્યા છે. કર્ણાટકની વિધાનસભા ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણી માનવામાં આવે છે, કારણ કે આ એક જ એવું મોટું રાજ્ય છે જે કોંગ્રેસ પાસે છે, અને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે ભાજપ તમામ પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને ભાજપની જે રણનીતિ રહી છે, પેજ પ્રમુખ તો આ વખતે પણ એ જ રણનીતિ સાથે ભાજપ ત્યાં મેદાનમાં ઉતરેલું છે. પરંતુ આપણે ન બોલવું જોઈએ કર્ણાટકની ચૂંટણી મતલબ કે મઠની ચૂંટણી. આપ જુઓ કે કર્ણાટકની રાજકારણમાં મઠોની અસર ખૂબ જ જોવા મળતી છે. અલગ અલગ આપ જુઓ તો 600 મઠ સાથે સીધો સંબંધ કર્ણાટકની પ્રજાને છે, અને 3 સમુદાય અહીંયા સૌથી મોટો ભાગ ભજવે છે. 3 સમુદાયની વાત કરીએ તો આપ જુઓ કે 3 સમુદાયમાં 3-3 નેતા, સિદ્ધારમૈયા કોંગ્રેસના મુખ્યમંત્રી, કુરબા સમુદાય છે, કુરબા સમુદાયના 8% વસ્તી છે અને 50 સીટ પર અસર થાય છે, અને 80 મઠ છે. લિંગાયત સમુદાયમાંથી યેદુરપ્પા આવે છે, મુખ્યમંત્રીના ઉમેદવાર છે ભાજપના, અને તેમને 100 સીટો પર અસર છે. 70% વસ્તી લિંગાયત સમુદાયની છે અને 400 મઠો છે. હું વારંવાર કહું છું કે 600 મઠની અસર અહીંયા જોવામાં આવી રહ્યો છે. વોકાલિંગા, જેડીએસ, એચડી દેવગૌડા, તેમની 12% વસ્તી છે અને અંદાજિત 80% સીટો પર તેમની અસર જોવા મળે છે, અને 150 જેટલા મઠો પર તેમનું પ્રભુત્વ જોવા મળે છે. યેદુરપ્પા કહી રહ્યા છે કે 150 થી વધુ સીટો જીતશે. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે. વરસાદી માહોલ વચ્ચે મતદાનનો પણ માહોલ જોવામાં આવી રહ્યો છે. તો કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જેના પર સમગ્ર દેશની નજર રહેલી છે, 224 બેઠકો પૈકીની 222 બેઠકો પર આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારથી જ વરસાદી વાતાવરણમાં પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નીકળી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાનો જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે જ ત્રિશંકુ પરિણામોની શક્યતા જ્યારે સેવાઈ રહી હતી, ત્યારે ખાસ કરીને ભાજપ કોંગ્રેસ આ બંને પાર્ટીઓએ કર્ણાટકમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. એક તરફ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીનો ચહેરો, તો બીજી તરફ ભાજપમાંથી નરેન્દ્ર મોદીનો ચહેરો. આ બંને ચહેરાઓએ આ બંને પક્ષોને આગળ લાવવા માટે, બંને પક્ષોની જીત માટે ખૂબ જ મહેનત કરી છે, ઘણી સભાઓ ગજવી છે, ઘણી રેલીઓ કરી છે. હવે 15મી તારીખે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જોવું રહ્યું કે કોની મહેનત રંગ લાવે છે. ઓપિનિયન પોલ જે બહાર આવ્યા છે અલગ અલગ ચેનલ્સના, તેમાં કોંગ્રેસ અત્યારે આગળ બતાવી રહી છે. શરૂઆત થઈ ચૂકી છે મતદાનની, આપ જોઈ શકો છો. સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નીકળી ગયા છે.
વરસાદી વાતાવરણ છે એટલે થોડી ઘણી મતદાનની ટકાવારીમાં ફર્ક પડશે તેવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે. તો કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને મોટાભાગના ન્યૂઝ ચેનલના ઓપિનિયન પોલમાં કોંગ્રેસ ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરી શકે તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંજીવને આપણે જોઈએ તો મોટાભાગના જે ઓપિનિયન પોલ સામે આવ્યા, કોંગ્રેસ અગાઉ કહી ચૂકી હતી કે ભાઈ ઓપિનિયન પોલ ખોટા હોય છે, પરંતુ હવે આ ઓપિનિયન પોલ આવ્યા છે એના મામલે કોંગ્રેસે હજુ સુધી કંઈ કહ્યું નથી. પરંતુ આપ જુઓ કે ત્રણ સમુદાય, લિંગાયત, વાકાલિંગા અને કુરબા, લિંગાયતના 18% વોટ છે, મતલબ કે નંબર વન લિંગાયત સમુદાય છે, વાકાલિંગા 12% છે અને કુરબા 8%. તો ત્રણે ત્રણ પાર્ટીઓના વડાઓ આ ત્રણે ત્રણ સમુદાયમાંથી આવે છે. તો કર્ણાટકનું પ્રાદેશિક રાજકારણ લિંગાયત અને વાકાલિંગા જ્ઞાતિ સમીકરણની આસપાસ વણાયેલું છે. ઉત્તર કર્ણાટકમાં લિંગાયત અને દક્ષિણ કર્ણાટકમાં વાકાલિંગા જ્ઞાતિઓનું વર્ચસ્વ છે. આમ તો લિંગાયત કર્ણાટકની 120 જેટલી વિધાનસભા બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે. કર્ણાટકના તટવર્તી વિસ્તારોમાં લિંગાયતનું રાજકીય વર્ચસ્વ નથી. કર્ણાટકના જ્ઞાતિવાર સમીકરણો પર નજર કરીએ તો રાજ્યમાં 17% લિંગાયત, 15% વાકાલિંગા, 8% કુરબા, એસસી એસટી 23%, 12% મુસ્લિમો, ખ્રિસ્તી 3.1% અને સુવર્ણ જ્ઞાતિની વસ્તી 6% જેટલી છે, જ્યારે કર્ણાટકમાં ઓબીસી હેઠળની જ્ઞાતિઓની કુલ વસ્તી 30% જેટલી છે. તો જ્ઞાતિ સમીકરણ અહીંયા કામ કરે તેવી એક પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. કર્ણાટકનું પ્રાદેશિક રાજકારણ લિંગાયત અને વાકાલિંગા જ્ઞાતિ સમીકરણની આસપાસ વણાયેલું છે. તો આપ જુઓ કે સૌથી વધારે જે છે એ લિંગાયત સમુદાય 17% વસ્તી ધરાવે છે, ઓબીસી સમુદાય 30%ની ટકાવારી છે મતદાનમાં. કર્ણાટકમાં જાતીય સમીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમજીને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સિદ્ધારમૈયા, યેદુરપ્પા બંને છે, એ બંને ખાસ કરીને આ વખતે મઠોની રાજનીતિ આસપાસ જોવા મળી. આપ જુઓ કે 600 મઠ છે, 3 સમુદાય પર મદાર છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાના શરણે પહોંચ્યા હતા. અમિત શાહે સોમનાથ દાદાના દર્શન કર્યા. શાહે સોમનાથ દાદાની વૈદિક મંત્રોચ્ચારથી પૂજા અર્ચના પણ કરી. શાહે સોમનાથના શરણે શીસ ઝુકાવી કર્ણાટકની ચૂંટણીમાં જીત માટે પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શિવભક્ત છે અને તેઓ કોઈપણ ચૂંટણી પહેલા સોમનાથના દર્શન કરવાનું ચૂકતા નથી. અન્ય સમાચારોની વાત કરીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો ઝી ચોવીસ કલાક.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જમ્મુ કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે સેનાએ એક આતંકીને ઘેરી લીધો છે. હાલ અથડામણનો દોર યથાવત છે. સીઆરપીએફનો એક જવાન આ અથડામણમાં ઇજાગ્રસ્ત થયા છે. તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર અત્યારે ચાલી રહ્યું છે, જેમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાએ એક આતંકીને ઘેરી લીધો છે. હાલ અથડામણનો દોર યથાવત છે. જો કે આ અથડામણ દરમિયાન સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચાલતા વેકેશન મેળામાં ટ્રોય ટ્રેનમાં કચડાતા બાળકનું મોત થઈ ગયું છે. બાળક રમતા રમતા ટ્રોય ટ્રેનના પાટા પાસે પહોંચી ગયું. અચાનક ટ્રેનની અડફેટમાં આવી ગયું, જેમાં ટ્રેન બાળકના માથા પરથી ફરી વળી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમ જેમ જોઈ શકાય છે કે બાળક મેદાનમાં રમી રહ્યું છે, રમતા રમતા તે ટ્રોય ટ્રેનના પાટા નજીક પહોંચી જાય છે અને ટ્રેન મેં જોવામાં ટ્રેનની અડફેટમાં આવી જાય છે. બીજી તરફ બાળકના પરિવારજનોએ સંચાલકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે સંચાલકોની બેદરકારીના કારણે બાળક ટોય ટ્રેન સુધી પહોંચી ગયું હતું. નાના બાળકનો, 2 વર્ષના બાળકનો, એનું દુઃખદ અમને છે ઘણું બધું કે આવો બનાવ બની ગયો અમારા મેળામાં. પણ સીસીટીવી કેમેરામાં ફૂટેજ દેખાયેલ છે કે બાળક ભેગું કોઈ એના મા બાપ કે કોઈ હોતું નથી, અને પછી 5 મિનિટ પછી એના મા બાપ ત્યાં દોડીને આવે છે, છોકરાને બહાર કાઢ્યા પછી. અમારી બેદરકારી નથી, અમારી બેદરકારી એના મા બાપ એની સાથે કોઈ હતું નહીં છોકરાની સાથે, અને છોકરો અંદર આવી ગયો હતો 2-2.5 વર્ષનો છોકરો, અને ટ્રેનની એવી કોઈ સ્પીડે નહોતી હાઈ. અહીંયા મેળામાં 8-10-11 લોકો કુટુંબીજનો બધા મેળામાં, એક ઘરે પ્રસંગ હતો કંઈક સગાઈનું એવું, એ પૂરો કરીને મેળામાં આવેલા. જય નામનો 3 વર્ષનો બાળક હતો. બરોબર, એ બાળક ત્યાં જમ્પિંગ રાઇડ્સમાં રમતો હશે, એના ઘરના સાથે બીજા પણ બાળકો હતા એટલે બાજુમાં ગયા હશે એમ. ટૂંકમાં એને છોકરા ઉપર કોઈનું ધ્યાન નહીં હોય, એ દરમિયાન બાળક નીચે ઉતરી ગયું. અને જે પેલી ચિલ્ડ્રન ટ્રેન આવે, બરાબર, એ ટ્રેન ઇલેક્ટ્રિક ટ્રેન આવે, એનો રાઇડર્સ પણ ત્યાં બાજુમાં હતો, પણ એનું કંઈ ધ્યાન નહીં હોય. અને અચાનક બાળક જે વચ્ચે પેલી આડસ રાખેલી જાળી પણ છે, પરંતુ ત્યાંથી એકવાર તો ઘૂસવાનો પ્રયત્ન કરે છે, બહાર જતો રહે છે, બીજી વાર એ ત્યાંથી ઘૂસી જાય છે અને ધ્યાન નથી રહેતું, એવામાં ટ્રેન નીચે આવી જાય છે. એવું છે. વાત હવે કરીએ ગરમીની. તો રાજ્યમાં ગરમીનો કેર યથાવત રહ્યો છે. ગરમીનો પારો જરા પણ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન 44.3 ડિગ્રી ગઈકાલે નોંધાયું હતું. તો અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે ઈડરમાં પણ 43.6 ડિગ્રી તાપમાનનો પારો રહેવા પામ્યો. ગાંધીનગર અને કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન, તો ભાવનગરમાં 43.1, ડીસામાં 42.9, રાજકોટમાં 42.8, જ્યારે કે વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું અને સુરતમાં 34.4 ડિગ્રી તાપમાન સાથે સુરત થોડા ઘણા અંશે રાહતના સમાચાર. કાળઝાળ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટમાં ગરમીનો પારો 42.8 ડિગ્રી પહોંચ્યો છે. તો આગામી 3-4 દિવસ દરમિયાન હીટવેવની આગાહી પણ વ્યક્ત કરાઈ છે. રાજકોટ મનપાએ લોકોને બપોરના સમયે જરૂર હોય તો જ બહાર નીકળવા સૂચન કર્યું છે. ગાંધીનગર સ્થિત જમીન વિકાસ નિગમની કચેરીમાં ભ્રષ્ટાચાર મામલે ચાલી રહેલી તપાસમાં નિગમના એમડી પાસેથી અનેક સંપત્તિઓ મળી આવી છે. જમીન વિકાસ નિગમના એમડી કનૈયાલાલ દેત્રોજાની એસીબી તપાસ કરી રહી છે. આ તપાસમાં દેત્રોજાની 12 જેટલી નામી બેનામી પ્રોપર્ટી અને સ્થાવર સંપત્તિઓ શોધી કઢાઈ છે. દેત્રોજાએ આ સંપત્તિઓ અમદાવાદ, વડોદરા, મહેસાણા, દ્રાગંદ્રા અને મોરબી જેવા જુદા જુદા શહેરોમાં વસાવેલી હતી. સ્થાવર સંપત્તિઓમાં ગાંધીનગર અને અમદાવાદમાં ફ્લેટ છે, ખેતીની જમીન, પેટ્રોલ પંપ અને ફાર્મ હાઉસ પણ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કનૈયાલાલ દેત્રોજાએ આ સંપત્તિમાંથી પોતાના નામે તો અમુક સંપત્તિ પત્નીના નામે, ભાઈના નામે અને ભાણેજના નામે પણ નોંધાયેલી છે. હાલ એસીબી એમડી દેત્રોજાની અન્ય સંપત્તિઓની તપાસ કરી રહી છે. આ સંપત્તિ ક્યાંથી આવી અને આટલી સંપત્તિ વસાવવા તે સક્ષમ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ દરમિયાન અમે તેમને વિવિધ તપાસો કરી અને તેમની અંદાજિત 12 જેટલી નામી અને બેનામી પ્રોપર્ટીઓ
સ્થાવર સંપત્તિઓ શોધી કાઢી છે અને આ સંપત્તિઓ અમદાવાદ, વડોદરા, મહેસાણા, ધાંગધ્રા, મોરબી આવા જુદા જુદા શહેરોમાં તેમણે વસાવી છે. આ સિવાય પણ અમને હજી વધારે એમના નામે અથવા તો બેનામી સંપત્તિ હોવાની શક્યતા ચકાસી રહ્યા છીએ અને આ સંપત્તિ વિશે વધુ તપાસ. એમની સ્થાવર સંપત્તિઓમાં જોઈએ તો અમદાવાદમાં છે, ગાંધીનગરમાં છે, ફ્લેટ છે, ખેતીલાયક જમીનો છે, પેટ્રોલ પંપ છે, ફાર્મ હાઉસીસ છે અને અન્ય જગ્યાઓએ પણ હજી બીજી ચલ અચલ સંપત્તિ હોવાની પૂરેપૂરી શક્યતા છે. બિટકોઈનની બબાલની વાત કરીએ તો બિટકોઈન મામલે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આ મામલે શૈલેષ ભટ્ટનું અપહરણ કરનાર કારના ડ્રાઈવરની ઓળખ પરેડ થઈ. ગાંધીનગર મામલતદાર ઓફિસ ખાતે શૈલેષ ભટ્ટે ડ્રાઈવરની ઓળખ કરી છે. શૈલેષ ભટ્ટ કાર ડ્રાઈવરને નામથી નથી ઓળખતો હોવાથી તેને મામલતદાર સમક્ષ લઈ જવાયો હતો, જ્યાં શૈલેષ ભટ્ટે ડ્રાઈવરની ઓળખ કરી હતી. મહત્વનું છે કે પહેલા 3-4 લોકોની ઓળખ થઈ છે. બીજી તરફ શૈલેષ ભટ્ટે નલિન કુટડિયાના આક્ષેપોને ફગાવ્યા હતા. એટલું જ નહીં, શૈલેષ ભટ્ટે કહ્યું હતું તે પિયુષ સાવલિયા નામના કોઈ શખ્સને ઓળખતો જ નથી. મામલદાર સમક્ષ જે તે ટાઈમે ફાર્મ હાઉસ ઉપર જે બનાવ બન્યો તે આ એક વ્યક્તિ હતો, એ ત્યાં હાજર હતો. એને ઓળખી બતાવવાનું કામ હતું તો 3-4 વ્યક્તિ વચ્ચે એને ઊભા રાખવામાં આવ્યા હતા અને મને મામલદાર સાહેબે એવું કીધું કે જે તે ટાઈમે બનાવ બન્યો એમાંથી આમાંથી કોઈ પણ એક વ્યક્તિ જે છે એ હોય તો તમે એને ઓળખી બતાવો. તો અમે એને ઓળખી બતાવ્યા. બિટકોઈન કેસમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની શોધખોળ માટે સીઆઈડી ક્રાઇમની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી. સીઆઈડી ક્રાઇમને લખેલા એક પત્રમાં કોટડિયાએ હાજર થવા માટે 11 મે સુધીની મુદત માંગી હતી. આ મુદત પૂર્ણ થવા છતાં કોટડિયા હાજર ન થતા તપાસ ટીમ તેમના ઘરે પહોંચી હતી, જ્યાં કોટડિયા તો ન જ મળ્યા પણ તપાસ ટીમે તેમના પત્નીનું નિવેદન લીધું. બે સમન્સ અને મુદતમાં વધારા છતાં કોટડિયા તપાસ માટે હાજર ન થવાના કારણે હવે કાયદાકીય રસ્તે તેમની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને સમાચારની વાત કરીશું બ્રેક બાદ. આપ જોતા રહો ઝી 24 કલાક. કર્ણાટક વિધાનસભાની આજે ચૂંટણી 224 પૈકી 222 બેઠકો માટે મતદાન. ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો જંગ. પીએમ મોદીએ ભારે મતદાન કરવા કરી અપીલ. ગુજરાતના તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. અમદાવાદમાં 44 ડિગ્રી તો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર. 4 દિવસ હીટવેવની આગાહી.
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચાલતા મેળામાં ટ્રોય ટ્રેનમાં આવી જતા 3 વર્ષના બાળકનું મોત, પરિવારજનો સંચાલકો સામે બેદરકારીનો આક્ષેપ. બિટકોઇન કેસમાં નરીન કોટડિયા આજે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થાય તેવી શક્યતા, માંગેલી મુદત છતાં કોટડિયાનો કોઈ પતો નથી. જમીન વિકાસ નિગમના એમડી દેત્રુચાની કરોડોની 12 સંપત્તિ ટાંચમાં, પત્નીના બેંક એકાઉન્ટમાંથી મળ્યા 1 કરોડથી વધુના વ્યવહારો. મિલકતની જાણકારી સરકારને નહીં આપનારા 1000 ઉચ્ચ અધિકારીઓનો પગાર અટવાયો, શોકોઝ નોટિસ ફટકારી પૂછાશે ખુલાસો. સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત રૂપાણી આજે જશે પોરબંદરના બગવદર, બોકડાને ઊંડું અને સ્વચ્છ કરવાની કામગીરીનો કરશે પ્રારંભ. રાજ્ય સરકાર દ્વારા જોરશોરથી રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય યોજના તો શરૂ કરવામાં આવી છે, પરંતુ તેના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કામની ગુણવત્તાની ચકાસણી માટે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગે ઝોન વાઇઝ 9 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી છે, જે ગાંધીનગર, પાલનપુર, રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગરના તમામ જિલ્લામાં ચાલતા જળસંચયના કામોની ઓચિંતી તપાસ કરશે. આ દરમિયાન ઓછામાં ઓછા કમિટીના 2 સભ્યોની હાજરી ફરજિયાત રહેશે. ફ્લાઇંગ સ્ક્વોડમાં નાયબ કાર્યપાલક ઇજનેર, મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેર સહિતનો ટેકનિકલ સ્ટાફ કામોનું વિજિલન્સ મોનિટરિંગ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. લગભગ 17,000 જેટલા કામો ચાલી રહ્યા છે, ત્યારે કામોની ચોકસાઈ, કામો સમયસર પૂરા થાય અને કામોમાં ક્યાંય કચાશ ન રહી જાય એટલા માટે ફ્લાઇંગ સ્ક્વોડ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા છે કે જે બધે ચકાસણી કરશે, માર્ગદર્શન આપશે, રિવ્યૂ કરશે અને કામની સુંદર રીતે ગુણવત્તાપૂર્વક કામ પૂરા થાય એની ચિંતા કરશે. એ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના અધિકારીને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીને ફરજમાંથી બરતરફ કરવાનો આદેશ કર્યો છે, જેના પગલે આશુતોષ પંડ્યાને સેવામાંથી કાયમ માટે ગેરલાયક ઠેરવાયા છે. મહત્વનું છે કે આશુતોષ પંડ્યા સામે ગેરરીતિના આક્ષેપો પણ લાગેલા છે. તેમણે અમદાવાદ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે, જે અંગે તપાસમાં તથ્યો બહાર આવતા જ મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર કે અધિકારી પાવરનો દુરુપયોગ ન કરે એ માટે સતત જાગૃત છે અને આજે એક ટાઉન પ્લાનિંગના અધિકારીને નોકરીમાંથી દૂર કરવામાં આજે હુકમ કર્યો છે અને આવનારા દિવસોમાં પણ એન્ટી કરપ્શન બ્યુરોને પણ વધુ સ્ટ્રેન્થન બનાવ્યું છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને દંડ મળ્યો છે. જી હા, અધિકારીઓના પગાર અટકાવી દેવાયા છે. નિયમ અનુસાર મિલકતનું વાર્ષિક રિટર્ન ફાઇલ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આવો જાણીએ કેમ થઈ છે આ કાર્યવાહી. રિપોર્ટ ન આપવાનો દંડ, અધિકારીઓના પગાર અટક્યા, હવે કરવો પડશે ખુલાસો. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત ઉચ્ચ અધિકારીઓના પગાર અટકાવી દેવાયા છે. ક્લાસ 1 અને ક્લાસ 2ના 1000 જેટલા અધિકારીઓને એપ્રિલ માસનો પગાર નથી મળ્યો. નિયમ અનુસાર રાજ્ય સરકારને મિલકતો અંગેની વિગતો ન અપાતા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આ અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત માટે પહેલા પ્રયોગ હતો તો એટલે ઘણા વખતથી આ લોકોને માર્ચ પછી પણ ટાઈમ આપવામાં આવ્યો હતો, છેલ્લે જ્યારે નથી કર્યા તો અમે પગાર રોક્યો છે અને હવે આ નિર્ણય કરવામાં આવ્યા છે કે જો તેમ છતાં પણ ન ભરે તો આ લોકોને શોકજ નોટિસ આપીને ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો મને આશા છે કે તમામે તમામ ક્લાસ 1 ક્લાસ 2ના અધિકારીઓ
એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરી દેશે. સરકારી નોકરીના નિયમ મુજબ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓએ એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. તેમણે નિયત સમય મર્યાદામાં મિલકત અંગેની માહિતી સરકારને આપવાની હોય છે. જો કે સરકારે એક મુદ્દત વીત્યા બાદ વધુ એક તક આપવા છતાં કેટલાક અધિકારીઓએ નિયમોનું પાલન નથી કર્યું. આ લોકોને ઘણા વખતથી જાણ કરી દેવામાં આવ્યો હતો કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરે. 900 થી 1000 એવા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, જેને આ રીતેના પ્રોપર્ટી રિટર્ન ભર્યા નથી. આ ચિંતાની વિષય છે અને આ લોકોને કરવું જોઈએ. હવે મુદ્દત વધારવા છતાં મિલકતો અંગે સરકારને માહિતી ન આપનાર અધિકારીઓને શો કોઝ નોટિસ મળશે, જેમાં તેમણે નિયમ ભંગ માટે ખુલાસો કરવાનો રહેશે. ત્યારે જોવું એ રહ્યું કે હવે કયા અધિકારીઓ કેવા ખુલાસા કરીને પોતાનો બચાવ કરે છે અને સરકાર તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. બનાસકાંઠા જિલ્લાની ગૌશાળામાં પશુ માટેના ઘાસચારાની તંગીના કારણે ગૌશાળા સંચાલકો સરકાર સામે જંગી ચડ્યા છે. સરકારે આપેલી ઘાસચારાની સહાયનો અસ્વીકાર કરીને સોમવાર સુધીનો સમય આપ્યો છે. ગૌશાળા સંચાલકોએ કહ્યું છે કે જો સરકાર સોમવાર સુધી કોઈ પગલાં નહીં ભરે તો સહાય માટેનું આંદોલન વધુ ઉગ્ર કરાશે. ગૌશાળા સંચાલકોનું કહેવું છે કે સરકાર જે ઘાસ આપે છે તે હલકી ગુણવત્તાનું હોવાથી પશુઓ ખાતા નથી. ગૌશાળા સંચાલકો કહી રહ્યા છે કે સરકાર સ્થાનિકો પાસેથી ઘાસચારો ખરીદીને આપે અથવા કેસ્ટોલ આપે. પ્રદુ કલેક્ટરે જણાવ્યું છે કે કેસ્ટોલ આપવું શક્ય નથી. આમ ગૌશાળા સંચાલકો અને સરકાર વચ્ચે પશુઓની હાલત કફોડી બની રહી છે. જે સરકાર ઘાસ આપે છે જંગલ ખાતાનું અને જંગલમાંથી ખરીદીને આપે છે, મફત મળતું હોય કે 10 રૂપિયે મળતું હોય કે 2 રૂપિયે મળતું હોય, તો આ ઘાસ તો કોઈ કામનું નથી. જો ગવર્મેન્ટ સહાય કરવા માગતી હોય તો ગવાત્રી, મગફળી, જુવાર, બાજરી, રજકા બાજરીનું ઘાસ આપે તો ગાયોને પૂરતું પોષણ મળી રહે. જે સરકાર ઘાસ આપે છે જંગલ ખાતાનું અને જંગલમાંથી ખરીદીને આપે છે, મફત મળતું હોય કે 10 રૂપિયે મળતું હોય કે 2 રૂપિયે મળતું હોય, તો આ ઘાસ તો કોઈ કામનું નથી. કોઈ વાતને એને સ્વીકારી નથી સરકાર હજી સુધી. અને સરકાર એની એક જ વાત પકડી રાખી છે કે અમે જે ઘાસ આપવું છે લો. હવે એમને જે ઘાસ આપ્યું હતું એ નવેમ્બરમાં પણ અમારા ઢોરને નુકસાન થયું છે અને અમારા ઘાસા બધા ઢોર બેસી ગયા છે. આ ઘાસ ખરવાને લાયક નથી, એટલા માટે અમે સ્પષ્ટ ના પાડી છે કે આ ઘાસ અમે લેશું નહીં. અને તમે અમે જે ઘાસ ખરીદીએ છીએ એ ઘાસનું પેમેન્ટ તમારે કરવાનું થાય એટલું તમે કરો, બાકીનું પેમેન્ટ અમે કરશું. પણ અમે જે ઘાસ મંગાવીએ છીએ એ ઘાસ તમે અમને અપાવો. અછત મેન્યુઅલ મુજબ કેશ ડોલ ત્યારે જ આપી શકાય છે જ્યારે અછત હોય. નોન સ્કેરસિટી પીરિયડમાં આવી કોઈ જોગવાઈ નથી કે કેશ ડોલ આપણે આપી શકીએ. મીડિયાના માધ્યમથી હું જણાવું છું, નીતિ એકદમ સ્પષ્ટ છે. ઘાસચારો આપણે મંગાવવાનું શરૂ કરી દીધું છે અને ઘાસચારો જેટલી માંગણી હશે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ 2 રૂપિયા પશુ દીઠ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આપણે આપવાના છે. તો ગાય મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ છે નિવેદનબાજી. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગાયને મદદ ન મળતા આંદોલન કર્યું અને સરકારે ગૌચર નીતિ જાહેર કરવી જોઈએ તેમ જણાવ્યું. તો સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે અમારી સરકાર ગાય માતા માટે જે કરવું પડશે તે કરવા તૈયાર છે. અમે મુખ્ય અમારા મુદ્દાઓ ગૌચર બચાવો, ગાય બચાવો, ગાયોને ઘાસચારો પૂરું પાડો, ગૌચર ખુલ્લું કરો અને ગાય માતા ઉપર જે 144 લગાવી એના બદલ માફી માંગો અને ગૌચર નીતિ જાહેર કરો એના મુદ્દા ઉપર 13મી તારીખે અમારા ઠાકોરશ્રીના એકતા મંચ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ જિલ્લા મથકોએ ગાય માતાને ગંગાજળથી સ્નાન કરાવશે, ત્યાં પૂજા વંદના કરશે અને રાજ્ય સરકારને કોલ આપશે કે ગાય માતાને બચાવવા માટે ઘાસચારો પૂરી પાડો અને ગૌચર ખુલ્લું કરો. ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને જેટલા પણ મોટા માતાઓને ગૌચર આપેલું છે તમામ જગ્યાએ ખુલ્લું કરી અને આ ગાય માતાઓ માટે ગૌચર સુરક્ષિત કરો એના માટે 13મી તારીખે આ કાર્યક્રમ આપવામાં આવશે. હું 13મી તારીખે અમારી મધ્યપ્રદેશ ઓબીસી એકતા મંચની કાર્યકારિણી છે એમાં જવાનો છું, પરંતુ અમારા તમામ જિલ્લા પ્રમુખો, તમામ પ્રદેશ હોદ્દેદારો આ કાર્યક્રમને વાચા આપશે એટલે 13મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ આ કાર્યક્રમ કરવામાં આવશે. પાંજરાપોળો હોય કે અબોલા જીવ હોય એ બધાને જ્યારે જ્યારે જે રીતે મદદરૂપ થવાતું હોય એ બધી જ રીતે અમે હંમેશા મદદરૂપ થયા છીએ અને થવાના છીએ. એટલે કોઈ એને રાજકીય મુદ્દો બનાવવા નહીં અને રાજકીય રીતે ગૌ માતાનો ઉપયોગ કરી અને જે લોકોને પ્રજાએ સ્વીકાર્યા નથી એ લોકો હવે આવા મુદ્દાને આગળ કરીને કોઈ નવા પ્રશ્નો ઊભા ના કરે. હું ચોક્કસ એટલું કહીશ કે કોઈ પણ ધારાસભ્ય હોય, એમને કોઈ સૂચન હોય, માગણી હોય, રજૂઆત હોય એમના,
વિસ્તાર માટે ગુજરાત માટે, તો એ સંબંધિત મંત્રીશ્રીને મળી શકે છે, રજૂઆત કરી શકે છે, મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરીને માગણી કરી શકે છે, અને જેના તરફથી જે રજૂઆત આવે એ જેટલી વ્યાજબી અને જરૂરી હશે એ અમે ચોક્કસ કરીશું. હકીકત એ છે કે ગાય મામલે રાજનીતિ થાય છે અને થતી રહે છે, પરંતુ ગાયનું કોઈ વિચારતું પણ નથી, એ હકીકત પણ છે. વર્ષ 2002માં આણંદના ઓળ ગામે થયેલા હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. સમગ્ર હત્યાકાંડ મામલે નીચલી કોર્ટે કરેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટે મુકરર રાખી છે. હાઈકોર્ટે 18 દોષિતોમાંથી 14ની આજીવન કેદની સજાને મુકરર રાખી છે, જ્યારે 3 આરોપીઓને સજામાં ઘટાડો કરાયો છે. જોઈએ શું હતું ઓળ હત્યાકાંડ કેસ અને કોને કેટલી સજા થઈ. વર્ષ 2002ના ઓળ હત્યા કેસમાં હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો. ગોધરાકાંડના પડઘારૂપે આણંદના ઓળ ગામે થયેલા હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપી દીધો છે, જેમાં નીચલી કોર્ટે કરેલી આજીવન કેદની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે. હાઈકોર્ટે 18 દોષિતમાંથી 14ની સજા યથાવત રાખી છે, જ્યારે આજીવન કેદના 4 આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે. દિલીપ, પૂનમ અને નટુ પટેલને નિર્દોષ જાહેર કરાયા છે. નિર્દોષ છૂટેલા એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે, તો 5 આરોપીની 7 વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. કોર્ટે આજે જે ઓળના મેટર્સમાં જે આજીવન કેદના 18 જે કેદીઓ જે કન્વિક્ટ હતા એમાંથી 14 લોકોનું કન્વિક્શન કન્ફર્મ રાખ્યું છે. 4 લોકોમાંથી 3 લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે અને એકને એક એક્સપાયર થઈ ગયો હતો, એટલે ટોટલ 18માંથી 14નું કન્વિક્શન કન્ફર્મ રાખ્યું છે. અપાર્ટ ફ્રોમ દેટ, સેક્શન 307માં જે લોકોનું કન્વિક્શન હતું એ પણ કન્ફર્મ રાખ્યું છે. હાઈકોર્ટે જે ઓળ ગામ હત્યાકાંડ મામલે ચુકાદો આપ્યો છે તેના પર નજર કરીએ તો એપ્રિલ 2002ના રોજ ઓળ ગામમાં રમખાણ થયા હતા, જેમાં 1500 લોકોના ટોળાએ 23 લોકોને જીવતા સળગાવી દીધા હતા. 2 એપ્રિલ 2002ના વધુ 5 લોકોની હત્યા થઈ હતી. આ હત્યાકાંડ કેસમાં નીચલી કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો હતો. નીચલી કોર્ટે 23 આરોપીઓને સજા ફટકારી છે. નીચલી કોર્ટે 18 દોષીઓને આજીવન કેદની સજા ફટકારી છે, તો રમખાણના 5 દોષિતને 5 વર્ષની સજા થઈ છે. 2002માં ગોધરાકાંડ બાદ ઓળ ગામમાં રમખાણ થયા હતા. કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું કે ક્ષણિક આવેશના કારણે આ ઘટના બની હતી. 23માંથી 2 ભાગ છે, 18 જણને 302માં આજીવન કેદની સજા થયેલ અને 5 જણાને 7 વર્ષની સજા થયેલ 307 અને 436માં. 18માંથી 1 જણ જે મરણ ગયેલ, 17માંથી 3 જણને એક્વિટ કરેલ છે, 14ની કન્ફર્મ કરી છે, અને બાકીનો જે ભાગ છે જેમાં 5 જણને 7 વર્ષની સજા કરેલ એ લોકોનું કન્ફર્મ થયેલ છે. એ લોકોને સજા નામદા ટ્રાયલ કોર્ટ દ્વારા 2012માં થયેલ, એટલે એમની સજા હવે પૂર્ણ થવા આવેલ છે. સરકાર દ્વારા જે એક્વિટલ અપીલ કરવામાં આવેલ અને એન્હેન્સમેન્ટ અપીલ, જે લોકોને આજીવન કેદ થઈ છે એ લોકોની ફાંસી માટેની જે પ્રાર્થના કરવામાં આવેલ, એ બંને અપીલ નામદાર હાઈકોર્ટ દ્વારા ડિસમિસ કરેલ છે. 2002થી શરૂ થયેલી કાયદાકીય લડાઈ હજી સુધી પૂર્ણ થઈ નથી. હજુ પણ આગામી દિવસોમાં બંને પક્ષો ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે તો નવાઈ નહીં. કિંજલ મિશ્રા, ઝી મીડિયા. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે.
आजकल देखते हैं कि एक ही चीज चल रहा है वुमेन एम्पावरमेंट, हर जगह हम लोग ये देख रहे हैं कि लड़कियों को कैसे हम लोग जो हो रहा है उन सबसे बचाए या उनके लिए कैसे एक्शंस लें। आई से वुमेन इज ऑल पावरफुल, मोर पावरफुल देन मैन। लेडीज ने अपने आप को कमजोर मान रखा है, आपने अपने आप को कमजोर मान रखा है। आजकल वो मेजर चैलेंज जो फेस कर रही हूँ कि काउंसलिंग में पहले वो बोलते हैं कि वो पागल लोग ही आते हैं, विच इज सच अ रॉन्ग कॉन्सेप्ट। मगर काउंसलिंग आप देखते हैं तो आपका भारत में आपका गीता का जो आप पढ़ते हैं वो क्या है, वो काउंसलिंग ही है। सुभाष चंद्र शो आज शाम 5 बजे और कल सुबह 9 बजे सिर्फ Z24 कलक पर। વલસાડ રેલવે પોલીસે ફટકા ગેંગના 2 સાગરીતોને ઝડપ્યા છે, તેમજ ટ્રેનોમાંથી ચોરી કરેલા 10 મોબાઈલ પણ જપ્ત કર્યા છે। હવે આ ગેંગ કઈ રીતે કામ કરતી, ટ્રેનના દરવાજા પર બેસેલા મુસાફરોને નિશાન બનાવતી, મુસાફરોના હાથમાં લાકડી જેવા હથિયાર વડે ફટકો મારી મોબાઈલની સહિતની સામાનની ચોરી કરી લૂંટ કરાવી ફરાર થઈ હતી। હાલ પોલીસે ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે અને અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। ભાવનગરમાં કેટલીક મહિલા અને યુવતીઓ વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવાને લઈને સમાજ દ્વારા DSPને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બીજી તરફ પોલીસે ફરિયાદના આધારે વિડીયો બનાવનારા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં 1 સગીર હોવાનું સામે આવ્યું છે। તેમણે મસ્તી મસ્તીમાં આ વિડીયો બનાવી હોવાની કબૂલાત કરી હતી। હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હરેશ ડાંગર ઊભો હતો અને જે શૈલેષ મકવાણા જે પોતે કોડી સમાજમાંથી આવે છે એણે પોતે વિડીયો શૂટિંગ કરેલું અને પછી એના મોબાઈલમાંથી વિડીયો વાયરલ થયેલો છે। વધુ તપાસ ચાલુ છે। આમાં અમે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ અદાલતમાં રજૂ કરેલો છે અને અન્ય 2 આરોપીઓની આજરોજ અમે ધરપકડ કરેલી છે। આવતીકાલે અમે એમને કોર્ટમાં રજૂ કરીશું અને આગળની ધોરણસરની કાર્યવાહી કરીશું। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે ધાડપાડુ ગેંગને ઝડપી પાડી છે। પોલીસે 5 આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। શહેરના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ધાડપાડુ ગેંગ દ્વારા 1 યુવકને લૂંટના ઈરાદે નિશાન બનાવ્યા હતો, જે લઈને તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ વિશે માહિતી મળી હતી। તેમણે ચપ્પુ જેવા હથિયાર વડે ઝડપી પાડ્યા હતા। તેઓ પોતાના મોક્ષક પૂર્ણ કરવા માટે લૂંટ ચલાવતા હતા। પોલીસ પૂછપરછમાં દરમિયાન આ ગેંગ અગાઉ ખંડણી અને મારામારીના કેસમાં પણ પકડાઈ હોવાનું સામે આવ્યું છે। મનીષ, વિનોદ, કોમલસિંહ, રાહુલ અને કમલેશ આ 5 માણસોને લૂંટમાં વપરાયેલ હથિયાર સાથે અટક કરેલ છે। એ 5 માણસો પૈકી મનીષ અગાઉ ખંડણીના ગુનામાં પકડાયેલ છે, તેમજ વિનોદ એ અગાઉ ખૂનના ગુનામાં પકડાયેલ છે। બનાસકાંઠાના કાંકરેજના બલોજપુર ગામના RR સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન 450 પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। બલોજપુરમાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળતા RR સેલની ટીમે દરોડા પાડ્યા, જેમાં 450 પેટી વિદેશી દારૂની એટલે કે 37 લાખ રૂપિયાનો દારૂ પકડાયો હતો। સ્ટાફ સિલેક્શનની દમણ અને દીવ પોલીસ કોન્સ્ટેબલની ઓનલાઈન પરીક્ષામાં ઝડપાઈ ગયો છે ડમી ઉમેદવાર। વાણિયાવતી પરીક્ષા આપવા કેવી રીતે આરોપી પહોંચી ગયો અને કેવી રીતે ઝડપાયો જોઈએ ઠગમામાં। સ્ટાફ સિલેક્શનની યોજાઈ ઓનલાઈન પરીક્ષા, દીવ દમણ પોલીસ કોન્સ્ટેબલની હતી પરીક્ષા, બાણિયાની જગ્યાએ મામા આવ્યા પરીક્ષા આપવા, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો ઠગ મામા। જી હા, પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ શખ્સ છે દેવેન્દ્રસિંહ લાલસિંહ રાઠોડ। તે મૂળ તો રાજસ્થાનનો છે। સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં ભાણિયા ભવરસિંહે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેની મમ્મીની તબિયત ખરાબ હોવાથી પરીક્ષા આપવા ભાણિયાની જગ્યાએ મામા પહોંચી ગયા હતા। ભાણિયાના આધાર કાર્ડનું ડમી કાર્ડ પોતાના નામે બનાવી તે પરીક્ષા આપવા ગયો હતો। આમાં જે પકડાયેલ આરોપી છે દેવેન્દ્રસિંહ, એ એવું જણાવે છે કે જે એક્ઝામ આપવાની હતી ભવરસિંહ જે એનો ભાણિયો છે અને એની બેનની હાલત અત્યારે આર્થિક રીતે ખૂબ ખરાબ છે,
અને એનો ભાણિયો નોકરીએ લાગી જાય તો તેની પરિસ્થિતિ સુધરી શકે તેમ એને જણાવેલું. એથી એણે એના ભાણિયાની જગ્યાએ પોતે એક્ઝામ આપવાનું નક્કી કરેલું. આરોપી દેવેન્દ્રસિંહની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી એક નહીં પરંતુ બે બે આધાર કાર્ડ મળી આવ્યા, જેમાં નામ અને આધાર કાર્ડ નંબર એક સરખા હતા પરંતુ ફોટો જ અલગ હતા. આખરે પરીક્ષા લેનાર ટીમે પોલીસ બોલાવી અને પોલીસે ગુનો નોંધી આરોપી દેવેન્દ્રસિંહની ધરપકડ કરી. ભવરસિંહ શંકરસિંહ શેખાવત નામના કેન્ડિડેટ હતો. એણે પોતાની જગ્યાએ એના મામાને એક્ઝામમાં બેસાડી અને એક્ઝામ કન્ડક્ટ કરનારને એ પકડાઈ ગયેલા અને એક્ઝામ કન્ડક્ટ કરનારે પછી એના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. તે બાબતે ગુનો નોંધી અને આરોપીને અટક કરેલ છે. આરોપી કઈ રીતે પકડાયો તેના પર નજર કરીએ તો 10મી મેના રોજ યોજાયેલી પરીક્ષામાં કુલ 221 ઉમેદવારો સેન્ટર પર આવ્યા હતા, જ્યાં પરીક્ષા માટેની ટીમ બાયોમેટ્રિક ડિવાઇસમાં અંગૂઠો મૂકી તપાસ કરી રહી હતી. ત્યારબાદ એક્ઝિટ વેરિફિકેશનનું કામ ચાલતું હતું. ત્યારે એક વ્યક્તિના અંગૂઠાની છાપ બાયોમેટ્રિક ડિવાઇસમાં મેચ ન થતા તેને અલગ ઊભો રાખવામાં આવ્યો હતો. તેની વધુ તપાસ કરતા તે ડમી ઉમેદવાર હોવાનું સામે આવ્યું. આરોપીએ ડુપ્લિકેટ આધાર કાર્ડ ક્યાં બનાવ્યું છે અને હાલ દેવેન્દ્રસિંહનો ભાણિયો ભવરસિંહ ક્યાં ફરાર થઈ ગયો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે હરમેશ સુખડિયા, ઝી મીડિયા, અમદાવાદ. રાજકોટમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે કેરી અને ચીકુના વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે 7 જગ્યાએ દરોડા પાડી અને અખાદ્ય સામગ્રી ઝડપી પાડી છે. ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગે 53 કિલો કાર્બન જપ્ત કર્યો છે, તેમજ 242 કિલો ચીકુનો પણ નાશ કર્યો છે. આ ઉપરાંત 5 વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી છે. તો વડોદરા શહેરમાં પણ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગે 2 ટીમો બનાવીને શહેરના ઓપી રોડ, અકોટા, વાસણા રોડ, નિઝામપુરા, છાણી વિસ્તારમાં તપાસ હાથ ધરી ફળોના વેપારીઓ ત્યાંથી તપાસમાંથી 100 કિલો અખાદ્ય ફળોના જથ્થાનો પણ નાશ કરાયો હતો. શાપર મગફળીના ગોડાઉનમાં આગને લઈ કોંગ્રેસ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ધરણા કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કરાયા અને ભાજપ સામે સૂત્રોચ્ચાર કરાયા. આ તરફ અમરેલીમાં કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર થયા. તો જામનગરમાં પણ લાલ બંગલા સર્કલ ખાતે ધરણા કરાયા અને ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા. જૂનાગઢમાં ધરણા કરવામાં આવ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ક્રિસમોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 5,000થી વધુ લોકોએ પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરયુક્ત ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો. મુખ્યપ્રધાન સહિત અન્ય મહાનુભાવે દીપ પ્રાગટ્ય કરી ક્રિસમોત્સવની શરૂઆત કરાવી હતી. બીજી તરફ કલ્ચરલ ફોરમમાં પ્રથમ દિવસે સહેરામ દવે દુહા છંદ અને ગીતોની રમઝટ પણ બોલાવી હતી. ગાંધીનગર ફક્ત સરકારી નગર ન બનતા ગાંધીનગર સાંસ્કૃતિક નગર બને એ માટેનો જે ઝુંબેશ, એ માટેના કાર્યક્રમો, એ માટે બધાને જોડવા જે કામ કર્યું છે એને કારણે ખાલી સરકારી પ્રવૃત્તિથી ધમધમતું ગાંધીનગર એ હવે સાંસ્કૃતિક પ્રવૃત્તિથી ધમધમતું ગાંધીનગર બન્યું છે. તો કર્ણાટકનો કર્ણધાર કોણ? કર્ણાટકમાં મતદાનની શરૂઆત થઈ છે તો પળે પળની માહિતી આપને ઝી ચોઈસ કલાક આપતું રહેશે. થોડી જ વારમાં સંજીવની સાથે આપ જોઈ શકો છો કર્ણાટકનો કર્ણધાર કોણ, ત્યાં શું બની રહ્યું છે, કોણ મતદાન કરી રહ્યું છે, કેટલી બેઠકો છે, આ તમામ બાબતો થોડી જ વારમાં સંજીવની સાથે રજા આપશો. નમસ્કાર.